સત્ય બોલશો તો ઈશ્વર તમારી સાથે ને સાથે રહેશે. વસ્તુ એ પણ આપને પૂછવા માંગીશ કે સત્યને ગાંધીજી પોતાના ઈશ્વર ગણતા, અને આ વાતને થોડી વધારે આપણે સ્પષ્ટ કરીએ. ગાંધીજીના જીવનમાં બે તબક્કા આવ્યા. તમને ખ્યાલ છે કે નાના હતા ત્યારે એ થોડા ડરપોક હતા. હા, બાળકો એ આ જાણવા જેવી વાત છે. ડરપોક હતા એ એવું નહીં કે છાનામાના ડરપોક હતા, જાહેરમાં ડરપોક હતા. અને આ વાત એમણે સત્યના પ્રયોગો પોતાની આત્મકથામાં ખુદે લખી છે. અને એણે લખ્યું છે કે અંધારા ઓરડામાં જવું હોય તો મને ડર લાગતો હતો. અને ત્યારે એમની આઈ એટલે કે એમને સાચવનારા રંભામાં, એ રંભા આઈએ એને કહ્યું કે કંઈ વાંધો નહીં, અંધારામાં ડર લાગે તો ડર ન લગાડવો, પણ આપણે રામ નામ લેવું. ગાંધીજીએ બહુ સુંદર મજાની રીતે આત્મકથામાં લખ્યું છે કે મને રામનામમાં એટાણે ભરોસો નહોતો બેઠો, કારણ કે મારી કોઈ સમજ નહોતી, પણ મારી રંભામાં કહે છે તે સાચું છે, એટલે મેં રામનામ બોલવાનું શરૂ કર્યું. અને અંધારાનો ભય મારામાંથી જતો રહ્યો. ધીમે ધીમે કરતાં હું અભય તરફ પ્રયાણ કર્યું. હમણાં જ આપણે વાત કરી કે 11 વ્રતમાં એક વ્રત અભય છે, એ બાળપણથી એનામાં ઉમેરાણું. એવી જ રીતે એમના બે તબક્કા સત્યના. પહેલાં ઈશ્વર જ સત્ય છે એવું ગાંધીજી માનતા હતા, કારણ કે એમના મનમાં બહુ નિશ્ચિત હતું કે જે કાંઈ નિર્માણ થયું છે તે ઈશ્વરે કર્યું છે. આપણે સૌ નિમિત્ત છીએ, આપણે સૌ ઈશ્વરના સમયપત્રક પ્રમાણે જીવનારા લોકો છીએ. પણ પછી ઈશ્વરને શ્રદ્ધા એટલી બધી પ્રબળ બની અને સત્ય એટલું બધું એમાં સફળ થવા લાગ્યું કે ગાંધીજીના જીવનમાં બીજા તબક્કામાં એમણે વાક્ય ઉલટાવી નાખ્યું. અને એમણે એમ કહ્યું કે ઈશ્વર સત્ય છે એ મેં કહ્યું તું તે બરાબર છે, પણ મારા અનુભવે હું હવે એમ કહેવા માગું છું કે સત્ય એ જ ઈશ્વર છે. કારણ કે તમે સત્ય બોલશો તો ક્યારેય તમે ઈશ્વરની વિરુદ્ધ કંઈ કરશો નહીં, સત્ય બોલશો તો ઈશ્વર તમારી સાથે ને સાથે રહેશે. એટલે સત્ય જ ઈશ્વર છે એમ કરીને એણે સત્યની જ આરાધના કરી. આજે આપણને કેટલાક પ્રશ્નોમાં ગાંધીની વાતો સમજાતી નથી. આજના જે પ્રાસંગિક પ્રસંગો છે એમાં આપણે ગાંધી નિષ્ફળ ગયા એમ માનીએ છીએ, પણ ના, એવું નથી. એ વખતનું સત્ય, ગાંધીજીના મનમાં જે બેઠું હતું એને એમણે ઈશ્વર માની અને કાર્ય કર્યું. અને એને પરિણામે સત્ય વિશેની એમની પરાકાષ્ઠા એટલી બધી કે એમણે જે વિચિત્ર પ્રયોગો કર્યા જિંદગીમાં, બ્રહ્મચર્ય અંગેના પ્રયોગો કર્યા, કેટલાક રાજકીય નિર્ણયો વિચિત્ર લીધા, એમાં પણ એની નિષ્ઠા સાચું છે તે છે. કારણ સાચું છે તે જ ઈશ્વરનું છે, આવી એની માન્યતા. સત્યની સાથે સાથે અમે બધા જાણીએ છીએ, આપણે બધા જાણીએ છીએ એ રીતે કે અહિંસા નામનો શબ્દ ગાંધીજી સાથે જોડાયેલો છે. તો બાપુના મતે અહિંસા એટલે શું? તમે આ સરસ પ્રશ્ન પૂછો. મને ને તમને જાણીને આશ્ચર્ય થશે, અત્યારના સોશિયલ મીડિયાના આખા વાયરાની અંદર આપણે લોકો જેટલા એંગ્રોસ છીએ, અંદર સલવાયેલા છીએ, મહાત્મા ગાંધીએ પુષ્કળ ઉપયોગ કર્યો લખવાનો. એટલા બધા પત્રો એણે લખ્યા, એક લીટીનો પત્ર એનો હોય, એક પ્રશ્ન હોય સામે એક જવાબ હોય, ત્યાંથી લઈને લાંબા લાંબા 25-30 પાનાના પત્રો પણ ગાંધીએ પોતે લખ્યા અને મહાદેવભાઈ પાસે લખાવ્યા. આ એક નોંધવા જેવી વાત છે કે મહાત્માજીના ગયા પછી દિલ્હીમાંથી એમના હાથે લખાયેલા 30,000થી વધુ પત્રો મળી આવ્યા. અને આપણા ગુજરાતના એક બહુ મોટા સર્વોદય નેતા ચુનીભાઈ વૈદ, ચુની કાકાએ એના ઉપર જીવનના અંત સુધી કામ કર્યું. આ પત્રની વાત મેં એટલા માટે કરી કે એમાં એક બાળકે બાપુને પ્રશ્ન પૂછ્યો કે બાપુ આપની દ્રષ્ટિએ અહિંસા એટલે શું? અને એ એક પ્રશ્ન, એક લીટીના પ્રશ્નનો જવાબ મહાત્મા ગાંધી એક લીટીમાં આપ્યો. એમણે કહ્યું કે કોઈને ક્યારેય ખલેલ ન પહોંચાડીએ તે અહિંસા છે, કોઈને ક્યારેય ખલેલ ન પહોંચાડીએ તે અહિંસા છે, કોઈને ક્યારેય દુઃખ ન પહોંચાડો એ અહિંસા છે. હવે સામે જુઓ, બાળક પણ એવો હતો કે એણે સામે પત્ર લખ્યો કે બાપુ આપની વાત તો સાચી છે કે કોઈને દુઃખ ન પહોંચાડાય, પણ તમે તો અમારા ગાલ આંબળ્યા કરો છો અને અમને ચિમટા ભરો છો, તો જ્યારે ગાલ આંબળો છો ત્યારે અમને તો દુઃખ થાય છે, તો એને હિંસા કરી ન કહેવાય. બાપુએ એક લીટીથી ફરી જવાબ આપ્યો, તું સાચો છો અને તે મને અહીંયા બરાબર પકડ્યો છે. એટલે બાપુ બહુ જ સ્પષ્ટ હતા અહિંસા વિશે,
એમનું એક સીધું માનવું હતું કે આખા અસ્તિત્વનું એક લય છે, એ લય ન ખોરવાય એનું કાળજી પહેલાં મારે લેવાની. આ આખું એ કંઈનું સેટિંગ છે, એને હું ડિસ્ટર્બ કરવાની શરૂઆત કરું તો તાત્કાલિક શરૂઆત થશે. મારે કાળજી લેવાની કે આ કંઈ જ વેરવિખેર ન થાય એ મારી અહિંસા છે.